બ્રેક બાદ આગળ વાત કરીએ તો હારોલ ખાતે કિસાન કાંતિ સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કિસાન ક્રાંતિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર જે સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણા ગામમાં કોંગ્રેસની સભા હતી તે દરમિયાન હાર્દિક પટેલને જે સભા સંબોધતા હતા ત્યારે એક કિસમ દ્વારા સ્ટેજ પર જઈને હાર્દિક પટેલને તમાચો મારવામાં આવ્યો હતો તો તેના અનુસંધાનમાં હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે હાર્દિક પટેલને રાષ્ટ્રીય સુરક્ષા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. કિરણ ગોહિલ, જીએસ ટીવી, પંચમહાલ. ગઈકાલે સુરેન્દ્રનગરના બલદાણા ગામ ખાતે જે ઘટના બની કે ભાજપના ઈશારે મોકલેલા ભાડોતી દુઃખા તત્વોએ કિસાન ક્રાંતિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક માનનીય હાર્દિકભાઈ ઉપર જે હુમલો કર્યો અને ત્યારબાદ સુરેન્દ્રનગરની સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી. આજરોજ અમે પંચમહાલ જિલ્લા કિસાન ક્રાંતિ સેનાના સૌ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ હાલોલ તાલુકા મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે અમને એવી શંકા છે કે ગઈકાલે તો માત્ર એક થપ્પડ મારી પણ આ ભાજપ જે પ્રમાણે ચૂંટણીનું પરિણામ જોઈ રહી છે અને વાતાવરણ જોઈ રહી છે અને એની ભૂંડી હાર દેખાઈ રહી છે એ પ્રમાણે સામ દામ દંડભેદની બધી નીતિઓને નેવે મૂકીને જે નુસખાઓ અપનાવી રહી છે, ધમકાવવા, ડરાવવા, હુમલાઓનો પ્રયત્ન કરવો, આ તમામ પ્રકારની આમની જે નજીવી માનસિકતા છે એ બાબતે આજે એના વિરોધમાં અમે સૌ કાર્યકર્તા મિત્રો એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ દેશના વડાપ્રધાનને, આ દેશના રાષ્ટ્રીય અધ્યક્ષોને, આ દેશના તમામ મુખ્યમંત્રીઓને જે પ્રકારની રાષ્ટ્રીય સુરક્ષા મળે છે તે અમારા યુવા ખેડૂત આગેવાનને પણ રાષ્ટ્રીય સુરક્ષા મળવી જોઈએ એ બાબતે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ પહેલી અને છેલ્લી વખત ગાંધીજીના માર્ગે અમે આ આવેદનપત્ર આપીએ છીએ, નિવેદન આપીએ છીએ. આના પછી જો આનું કોઈ નિરાકરણ નહીં આવે અને આવી ઘટનાઓ સતત ચાલતી રહેશે તો અમે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગતસિંહનો માર્ગ પર અપનાવીશું એ અમે સાહેબને બાહ્ય ધરી આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. જય આપનો. જી, મારું નામ મહાદેવ છે. હું મહીસાગર જિલ્લા કિસાન ક્રાંતિ સેનાનો અધ્યક્ષ છું અને મને પંચમહાલ જિલ્લા કિસાન ક્રાંતિ સેનાનો પ્રભારી બનાવ્યો છે.